કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર તેજ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઉમેદવારો ગુજરાતના ખૂણે ખૂણે, શેરી ગલી મહોલ્લામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સાથે જ ખૂબ સારો આવકાર પણ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની ગાથાને આગળ કઈ રીતે વધારી શકાય તે માટે અવિરત કામગીરી શરૂ જ છે. અને આ લોકસભાની ચૂંટણીમાં અબ કી બાર 400 પારના સૂત્ર સાથે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને તેજ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છની જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં વિકાસના પરચમ વાગી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ વિકાસ થાય અને વિકાસની વાતોને આગળ કઈ રીતે વધારી શકાય તેના માટે કચ્છમાં એક નવતર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગરબાને હેરિટેજ સ્થાન મળ્યું છે અને ગુજરાતનો ગરબો ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યારે વખણાઈ રહ્યો હોય ત્યારે કચ્છમાં ગરબા થકી લોકોને વિકાસની વાતોની સમજણ આપવામાં આવી રહી છે. ભુજના વિવિધ વિસ્તારોમાં વિકાસનો ગરબો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. વડાપ્રધાનના વિકાસ કાર્યોને વધુ વેગ મળે અને ઘરે ઘરે દરેક લોકોને ગરબાના માધ્યમથી વિકાસની વાતો પહોંચાડવાનો આ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર સમિતિના સૂચના અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે વિકાસના ગરબાના માધ્યમથી પ્રચાર પ્રસાર સમિતિ કચ્છ જિલ્લા અને ભુજ શહેરના સાથે લઈ અને વિકાસના ગરબામાં ભાઈઓ તેમજ બહેનો અહીંયા વીએચ પટેલ સર્કલ, ડૉક્ટર વીએચ પટેલ સાહેબના સર્કલ પાસે ખૂબ સારું વિકાસના ગરબાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસારની ભુજ શહેરમાં શરૂઆત કરી. રસીલા દલપત રામપંડ્યા, વોર્ડ નંબર 10ની કાઉન્સિલર છું. આજે આખા ભારતમાં જ્યારે વિકાસના પરચમ વાગી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની વાતો ઘેર ઘેર પહોંચી છે ત્યારે ગુજરાતમાં તો આમે ગરબાની બહુ મહત્ત્વ છે, ત્યારે વિકાસની વાતોને ગરબા થ્રુ પહોંચાડવાનો એક નવો પ્રયોગ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે. ત્યારે આજે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં ભુજ શહેરમાં વિવિધ સ્થળોએ આજે વિકાસનો ગરબો રજૂ કરી અને નરેન્દ્ર મોદીની જે વિકાસની વાતો છે, જે ભારતને વોટ આપવાની વાત છે, દેશ માટે મત કરવાની વાત છે, એ આજે લઈને અમે નીકળ્યા છીએ અને આજે ભુજ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ થવાનો છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ ભુજ.